નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર થરાદથી અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે. થરાદમાં રાત્રિના સમયે 10 જેટલી અલગ અલગ દુકાનોમાં થઈ ચોરી. રાત્રિના સમયે હાઈવે પરની વિવિધ દુકાનોમાં તસ્કરોનો તરખરાટ. મોલ, પશુ આહાર, હાર્ડવેર, મેડિકલ સહિત દુકાનો પરની છત તોડી તસ્કરો ઘૂસ્યા. શુક્રવારની રાત્રે રેફરલ 3 રસ્તાથી માંડી ધીમા 3 રસ્તા સુધીની હાઈવે પરની દુકાનોમાં બન્યો બનાવ. દુકાન માલિકો રાબેતા મુજબ વહેલી સવારે પોતપોતાની દુકાને આવતા ચોરી થઈ હોવાથી જાણ થતાં દુકાન માલિકો બન્યા ચિંતિત. દુકાન માલિકોએ પોલીસ મથકે કરી જાણ. દુકાનોમાં ચોરી કરવા ઘૂસેલા ચોર લોકો સીસીટીવી કેમેરામાં થયા કેદ. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. મારું નામ સુથાર રમેશભાઈ પરસોદમભાઈ. મારી દુકાન શ્રી વિશ્વકર્મા ટિમ્બર માર્ટ થરાદ. એમાં સવારે 7 વાગે મારો માણસ આવ્યો ત્યારે એણે જાણ કરી કે પતરો તૂટી અને અંદર માણસ પ્લાયનું સીલિંગ તોડીને અંદર માણસ ઉતરેલો છે. અને મને એણે ફોન કર્યો, હું તરત દોડમ દોડા અહીંયા આવ્યો અને આવીને તપાસ કરતા જોયું તો મારું DVR અને બીજી ઘણી વસ્તુઓ અંદર અસ્તવ્યસ્ત બધું પડ્યું હતું. અને મેં થરાદ પોલીસને જાણ કરી. પોલીસવાળા ભાઈઓ બધા આવી અને અમને આશ્વાસન આપ્યું કે હું ગમે ત્યાંથી ચોરોને પકડી પાડશું. અને સામેની લાઇનમાં લગભગ 8-10 દુકાનો તૂટેલી છે અત્યારે. અને થરાદમાં આવું ઘણી વખત થતું આવ્યું છે, બરાબર છે. તો પોલીસશ્રીને એટલે મારું નિવેદન છે કે તરત ગમે ત્યાંથી ચોરોને પકડી પાડે. અરુણભાઈ બાપજી, સક્ષમ મેડિકલ. અમારે અહીંયા ચોરી થઈ ગયા, 5000 રૂપિયા કેશ હતા અને DVR બધા લઈ ગયા. આ તોડફોડ થઈ ગયા અને પતરા તોડીને અંદર ગયા હતા. રાતના મોડે હવાના અમે 8 વાગે આવી ફરી ત્યારે આવ્યા પોઝિશનમાં હતી. પોલીસની જાણ કરી દીધી. માહિતી એવી મળી છે કે અહીંથી રેફરલથી કરીને ધીમા 3 રસ્તા સુધીમાં 8-10 થી 12 દુકાનોના પતરા તોડી અને ચોરી થઈ એવો અનુમાન મળ્યું છે.